માધ્યમિક શિક્ષક તરીકે ફરજ બજાવું છું. મારા અહીંયા આવ્યા પછી મેં એ અનુભવ્યું કે બાળકો જે છે ને શિષ્યવૃત્તિ જે બાહ્ય એક્ઝામો છે એના વિશે કશો પણ ખ્યાલ નહોતો. એ તો પણ ખ્યાલ નહોતો, પ્લસ એ એક્ઝામ છે એવો પણ કશો ખ્યાલ નહોતો. એટલે પછી મેં આ સમસ્યાને જોઈ અને નિવારણ માટેનું એ જોયું કે ભાઈ આ લોકોને છે શાળા કક્ષાએ જ હું એને લેક્ચર અને એની તૈયારી કરાવું. એટલા માટે મેં શાળા સમય દરમિયાન શરૂ કર્યું, પણ તું સમયની પાબંદીના કારણે હું શાળા કક્ષાએ છે એ લોકોને પૂરતો સમય નહોતી આપી શકતી. એટલા માટે મેં શાળા સમયના એક કલાક પહેલાં વિદ્યાર્થીઓને બોલાવી અને એનો લેક્ચર લેવાનું મેં સ્ટાર્ટ કર્યું. હવે થયું એવું કે લેક્ચર તો હું એ લોકોનું લઈ લેતી હતી, પણ જોયું કે એ લોકોનું મૂલ્યાંકનનું શું, એને કેટલું આવડું છે, કેટલા સુધી પહોંચ્યા છે. એના માટે મેં અઠવાડિયે 15 દિવસે મેં છે ઓફલાઈન ટેસ્ટ લેવાનું ચાલુ કર્યું. હવે થયું એવું કે સમયનો અભાવના કારણે એ ટેસ્ટ માટે જે પૂરતો સમય છે હું આપી શકતી નહોતી, એનું મૂલ્યાંકન છે સારી રીતે થઈ શકતું નહોતું. એટલે પછી મેં વિચાર્યું કે જો બાળકો છે પોતાની જાતે જ પોતાનું મૂલ્યાંકન કરતા થઈ જાય તો વધારે સારું. એટલા માટે મેં ઓનલાઈન ટેસ્ટ બનાવવાનું ચાલુ કર્યું. હવે થયું એવું કે ગૂગલ ઉપર જ્યારે હું ઓનલાઈન ટેસ્ટ બનાવવાનું ચાલુ કર્યું તો એટલું મને જે રિઝલ્ટ મળવું જોઈએ એટલું મળતું નહોતું. તો ત્યારે એક એડ્યુટર એપ કરીને એપ છે કાર્યરત હતી, એમાં જ્યારે મેં બનાવવાનું મારી પ્રોફાઇલ બનાવી અને મેં જે આ છે ઓનલાઈન ટેસ્ટ છે એ બનાવવાનું ચાલુ કર્યું. હવે થયું એવું કે ઓનલાઈન ટેસ્ટ છે ફટાફટ બની જતી હતી અને વિદ્યાર્થીને હું વોટ્સઅપ થ્રુ છે એ ટેસ્ટ મોકલી અને બાળકો છે એનો સારો પ્રતિભાવ છે એ આપી શકતા હતા. હવે થયું એવું કે બાળકો છે પોતાની રીતે પોતાનું સ્વ મૂલ્યાંકન કરી શકે છે અને મારો સમય પણ બચાવ થાય છે, બાળકો પોતાની સાથે પોતાનું મૂલ્યાંકન પણ કરી શકે છે અને શાળા સમય બાદ એટલે ઘરે બેઠા પણ પોતે છે પોતાનું મૂલ્યાંકન કરી શકતા હતા. શાળામાં પણ મેં ઓફલાઈન ટેસ્ટ લેવાનું ચાલુ કર્યું અને પોતે ઘરે જઈ અને ત્યાં પણ ઓનલાઈન ટેસ્ટ છે એનું રિઝલ્ટ છે એ પોતે સ્વ મૂલ્યાંકન કરી શકતા હતા. એના બાળકોને રસ અને જળવાઈ રહે એટલા માટે મેં પછી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે શાળા કક્ષાએ જે બાળકો છે સારા માર્ક્સ મેળવતા હતા એ લોકોને પ્રોત્સાહિત કર્યા. અને પછી મેં જોયું કે આવી જે NMS PSC છે SSC એક્ઝામ છે ઇવન જે પ્રથમ પરીક્ષા છે એ માટે પણ ગણિત વિજ્ઞાન જેવા જે વિષયો એના સિવાયના જે તાર્કિક વિષય છે સામાજિક વિજ્ઞાન છે એની પણ ટેસ્ટ બનાવી ઓનલાઈન ટેસ્ટ બનાવી અને મેં બાળકોને અપાવવાની ચાલુ કરી. ને હાલ મારી શાળામાં જે બાળકો છે એ આવી શિષ્યવૃત્તિની એક્ઝામ દેતા થયા છે અને સારા માર્ક્સ પણ મેળવ્યા છે અને તેઓ લોકો મેરિટ લિસ્ટમાં પણ આવતા થયા છે. હવે મારો પ્રયત્ન એવો છે કે મારા બાળકો વધારે ને વધારે છે આ શિષ્યવૃત્તિની એક્ઝામો છે એ આપતા થાય અને પોતે પણ મેરિટ લિસ્ટમાં બને તેમ વધારે આવે.